સંજય માવાણી. મારી કપડાની દુકાન છે આ તુલસી આર્કેટની અંદર, અને આ NOC આવી ગઈ છે. અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે NOC આવી ગઈ, તમારે NOC નહોતી એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે. આજે NOC આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો. સીલ કર્યો 8 દિવસ થયા છે અને NOC આવી ગયા, 3 દિવસ એટલે 10 દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યો. રોજે બધાને પોતપોતાના ધંધા કરે, હું મારું વાત કરું બરાબર છે તો મને રોજે 10-1000 નુકસાની જાય છે. તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે, ત્યાં લગીન સરકારની ગાઈડલાઈન નહીં આવે ત્યાં લગીન અમે કોઈ વસ્તુ નહીં કહીએ. દીપક ગંગાણી, અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેટની અંદર 3 દિવસ અમારી પાસે ફાયર સેફ્ટીની NOC આવી ગયું છે, તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી? અમારી દુકાનો અત્યારે જે આમાં 70% ભાડુઆત છે અમારા કોમ્પ્લેક્સની અંદર, એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે, સૌરાષ્ટ્રથી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે, તો એની માટે NOC આપણે કમ્પ્લીટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે, એનું પણ ભરણ પોષણ ચાલી રહ્યું છે, તો આની અંદર ખરેખર સરકારે NOC હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ, અને કા પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ. આમાં 350 દુકાનો છે અને ટોટલ આની અંદર હજારો લોકોનું પરિવાર ચાલી રહ્યું છે.